સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે સિન્ડિકેટની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સમાજશાસ્ત્ર વિભાગના હેડ ડોક્ટર હરેશ ઝાલા સામે યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીની સાથેની વાતચીતની વાયરલ થયેલી આ ક્લિપમાં એફએસએલમાં તપાસ કરાવવામાં આવશે. આ સાથે જ આ મામલાની તપાસ નિવૃત્ત જજની કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રોફેસરનું સસ્પેન્શન હાલ તો યથાવત રાખવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે રક્ષિત પંડ્યા ફોનલાઈન પર. રક્ષિત, હરેશ ઝાલા મામલે મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને સસ્પેન્શન પણ યથાવત રાખવામાં આવ્યું છે. ચોક્કસથી મિહિર, આ મહત્વપૂર્ણ બાબત કહી શકાય. જે રીતે હરેશ ઝાલાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, ત્યારબાદ છે તે હરેશ ઝાલા અને જે વિદ્યાર્થીની જે બંને દ્વારા છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ છે તે પોતાનો ઓડિયો ન હોવાની એક કહી શકાય લેખિત અરજી આપી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે જે સિન્ડિકેટની જે બેઠક મળી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે, તેમની અંદર છે તે કમિટી દ્વારા છે તે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમની અંદર છે તે આગામી સમયની અંદર છે તે આ પ્રોફેસર હરેશ ઝાલા સામે છે તે પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થયા બાદ જે ઓડિયો ક્લિપ છે તેમને પણ એફએસએલ ની અંદર મોકલવામાં આવશે અને એફએસએલ ની અંદર ઓડિયો કોનો છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે અને તેમનું જે સસ્પેન્શન છે તેમને પણ હજુ પણ યથાવત રાખવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચકચારિત મુદ્દો હતો કે જેની અંદર પ્રોફેસર દ્વારા પીએચડી કરવા ઇચ્છતી વિદ્યાર્થીની પાસે જે બીબસ માંગણી કરવામાં આવશે અને ત્યારબાદ પ્રોફેસર છે તે પોતાનો ઓડિયો નોવાનો લૂલો બચાવ કરતા હતા, પરંતુ યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ આ નિર્ણય લઈ અને તેમને આગામી સમયમાં તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આભાર રક્ષિત આ સમગ્ર માહિતી બદલ. તો પોલીસ ફરિયાદ હવે દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ પગલાં હવે પોલીસ તપાસમાં સામે આવશે. અરવલ્લીમાં ગુંડારાજ હટાવોના બેનર સાથે રેલી નીકળી છે. મોડાસામાં મારામારીના આરોપીઓને ઝડપવા માટે આ મહારેલી યોજવામાં આવી. કચ્છી પાટીદાર સમાજના લોકોએ આ રેલી કાઢી. 25 જાન્યુઆરીએ હોસ્ટેલના રેક્ટરને માર મારવાના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ફરાર આરોપીને ઝડપવા માટે માંગ કરાય છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે આ રેલી યોજવામાં આવી હતી મોડાસામાં. કચ્છી પાટીદાર સમાજના લોકોએ આ રેલી કાઢી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સમીર બલુચ ફોનલાઈન પર. સમીર, કચ્છી પાટીદાર સમાજે આ રેલી કાઢી છે, સીસીટીવી પણ સામે આવ્યા છે, કયા પ્રકારનું વિરોધ પ્રદર્શન? ચોક્કસ મિહિર, જો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ મોડાસાની તત્વ એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં આવેલ એક હોસ્ટેલમાં 5 યુવકો દ્વારા રેક્ટરને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને અરવલ્લીમાં જે ગુંડારાજ હટાવના બેનર સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. મારામારીના આરોપીઓને ઝડપવા માટે કચ્છી પાટીદાર સમાજ દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 25 જાન્યુઆરીના રોજ હોસ્ટેલના રેક્ટરને 5 યુવકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ફરાર આરોપીઓને હજુ માર માર્યાને આજે 10 દિવસ ઉપરાંતનો સમય થયો હતો, પકડવામાં નથી આવ્યા, જેને લઈને અરવલ્લી, ખેડા, સાબરકાંઠા અને ગાંધીનગરથી કચ્છી સમાજના જે લોકો છે રેલીમાં ઉપટી પડ્યા હતા. હોસ્ટેલના રેક્ટરને જે મારામારી કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને જિલ્લા પોલીસ વડા મયુર પાટીલની જે દિની નીતિ છે તેની સામે આક્રોશ લોકોમાં વ્યાપ્યો છે અને મહારેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ સમીર. તો મોડાસાના બે દ્રશ્યો, એક સીસીટીવી ફૂટેજ આપને બતાવી રહ્યા છે જે રેક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને બીજી તરફ આ હુમલાના વિરોધમાં કચ્છી પાટીદાર સમાજે આજે મહારેલી યોજી હતી, વિરોધ પ્રદર્શન કર્યું હતું.